કાલાવડ તાલુકાના નવા ગામના ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી, મીડિયા સામે ઠાલવ્યો આક્રોશ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી થતા મીડિયા સામે આક્રોશ ઠાલવ્યો હતો. આગામી 28 એપ્રિલના રોજ કાલાવડ એપીએમસીની ચૂંટણી છે તે પહેલાં ભાજપમાં ભડકો જોવા મળ્યો. નવાગામના જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસી સભ્ય મુકેશ સાવલિયાને ભાજપમાં લેતા તાલુકા ભાજપમાં ભડકો સામે આવ્યો, ત્યારે સંગઠનના જૂના કાર્યકર્તાને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવાયનો આક્ષેપ થયો. નવાગામમાં ભારતીય જનતા પાર્ટીના જૂના અને પાયાના કાર્યકર સમાન અને હાલના શક્તિ કેન્દ્ર સંયોજક અને પૂર્વ તાલુકા પંચાયત તુલસીભાઈ અકબરી, પૂર્વ સરપંચ અને કાલાવડ તાલુકા ભાજપના ઉપપ્રમુખ સંજયભાઈ ચોવટિયા, શક્તિ કેન્દ્રના પૂર્વ સંયોજક એવા પરસોત્તમ અકબરી, પીઆર અકબરી, કાલાવડ તાલુકાના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ જસ્મીનભાઈ અકબરી, નવાગામ ભારતીય જનતા પાર્ટીના બૂથ અધ્યક્ષ ચેતનભાઈ અકબરી, આગેવાન અશોકભાઈ અકબરી સહિતના 25 જેટલા કાર્યકર્તાઓ રાજીનામા ધરી આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે મીડિયા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મુકુંદભાઈ સાવલિયાને પક્ષનો કેસ પહેરાવીને દાખલ કરાયો એનો વિરોધ નથી, પરંતુ પક્ષના જે પાયાના કાર્યકરો છે કે જેને ભાજપને મજબૂત બનાવવા કોઈ પણ જાતનો સમય જોયા વગર, પોતાની ચિંતા કર્યા વગર હંમેશા પક્ષ માટે વફાદાર બનીને પક્ષ મજબૂત સતત પ્રયાસો કર્યા છે, આવા કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવામાં આવ્યો, એટલા માટે તમામ કાર્યકર્તાઓ નારાજગી વ્યક્ત કરી. ત્યારે બીજી તરફ કાલાવડ એપીએમસીમાં ગત બોડીમાં કોંગ્રેસમાંથી ભાજપના આવેલા ચેરમેન યુવરાજસિંહ, ડાયરેક્ટર રમેશભાઈ તાલા સહિતના અનેક ડાયરેક્ટરોએ આ વખતે ભાજપ દ્વારા ટિકિટ ન આપી ટિકિટ ન આપતા તમામ ભાજપના ડાયરેક્ટરોએ બરવો કરી અગાઉ પૂરી બોડીએ ભાજપની સામે જ અપક્ષ ઉમેદવારી પત્રક ભર્યા. આ વખતની ચૂંટણી ભાજપના ઉમેદવારો સામે પોતાના ઉમેદવાર છે. હર્ષલ કંદેડિયા, જેડ એસ ટીવી, જામનગર.